અમદાવાદમાં આર્મ્સ રેસલિંગ ચેમ્પિયન 2020 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્પર્ધકોએ આ સ્પર્ધામાં લાભ લીધો હતો. હવે જોઈએ અમદાવાદથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે રવિવારના દિવસે ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2020નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી 120 જેટલા ખેલાડીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, ત્યારબાદ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહેમાન તરીકે ખ્યાતનામ સામાજિક કાર્યકર અને ધારાશાસ્ત્રી શ્રીમતી સોનલ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રવાસી પરિષદ ગુજરાતના મહામંત્રી તેમજ બચત મંત્રાના ફાઉન્ડરના સીઈઓ પ્રકાશ યાદવ, કર્ણાવતી ક્લબના ડાયરેક્ટર શ્રી વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. સાથોસાથ એસોસિએટ ટીમ સાથે વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે વિવિધ કેટેગરીમાં 69 મેડલ્સ અને 3 ટ્રોફીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચેમ્પિયનશીપને સફળતાપૂર્વક યશસ્વી બનાવવા માટે ગુજરાતના ખ્યાતનામ નાણાકીય સલાહકાર ક્ષેત્રે અગ્રેસર અને એવોર્ડ વિજેતા બચત મંત્રા તેમજ જીઆર ન્યુટ્રિશન કંપનીએ સ્પોન્સરશીપ મેળવી હતી. એસોસિએશનના પ્રમુખ મલેક સાહેબ, સેક્રેટરી રાજેન્દ્રસિંહ પરમાર, ટ્રેઝરર મયંક પટેલ સહિતના લોકોએ ખૂબ ખૂબ સુંદરપૂર્વક સહયોગ આપ્યો હતો અને ખાસ કરીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. એમ કચ્છ આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં પ્રકાશ યાદવે માહિતી આપતા જણાવ્યું હતું.